ધોરણ 12 નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ એની પ્રથમ એકમ કસોટીનું જે પેપર છે એ તારીખ 6/7/2023 ના રોજ લેવાવાનું છે એનું મોડેલ પેપર 1 આપણે જોવાના છે આ ફક્ત મોડેલ પેપર છે એને લગતા પ્રશ્નો આપણે પૂછાશે પહેલા આપણે અહીંયા વિકલ્પ લીધા છે કેવા વિકલ્પો આપણે પૂછાઈ શકે તો જોઈએ જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારી દીધેલી લોન પર કેટલા ટકા વ્યાજ તો એના પર 6% વ્યાજ જો ભાગીદાર પેઢીને આપે તો 6% પણ ભાગીદારી પેઢી જો ભાગીદારને આપે તો એના પર કોઈ વ્યાજ લેવાતું નથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ ત્યાર પછી આગળ જોઈએ ચાલુ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ આવક ગણાય અને જમા બાકીનું વ્યાજ એ ખર્ચ ગણાય જોઈએ આગળ કેટલાક પ્રશ્નો આપણે એક વાક્યમાં પણ પૂછી શકે ભાગીદારી પેઢી કરારનામું એ પેઢી માટે શું ગણાય તો જવાબ આવશે વહીવટી બંધારણ પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ત્યાર પછી 3 માર્ક્સના કેટલા પ્રશ્નો આપણે પૂછી શકે એટલે કે દાખલાઓ પૂછી શકે અહીં આપણે એક દાખલો લીધો છે તમે એ જોઈ શકો છો દર મહિનાને અંતે જ્યારે એક સરખી રકમનો ઉપાડ કરવામાં આવે તો ઉપાડ કેટલો થાય છે 12000 એટલે એક મહિનાનો કેટલો થયો 1000 એટલે એક મહિનાનો 1000 ઉપાડ થાય અને 1000ના ઉપાડ પર દર મહિનાને અંતે છે આ અંતે શબ્દ છે એટલે કેટલા લેવા પડે આપણે 66/12 અને એ રીતે તમે દાખલો કરો તો કોઈ પણ જાતની મુશ્કેલી એમાં ન થાય અને આ દાખલા જોવા માટે તમે આપણે જે વિડીયો છે એ પણ ઘણા બધા બનાવેલા છે એ પણ તમે જોઈ શકો છો બીજો એક દાખલો આવો પણ આપણને પૂછી શકે વિસ્મય અભિજીત અને કુણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ મેનેજરને કમિશન આપવાનું છે એટલે આપણે 10/110 લેતા નથી એ આપણને ખબર છે અભિજીતને કેટલા મળે છે 30000 તો મેનેજરના કમિશનની ગણતરી ટોટલ પ્રમાણ કેટલું છે અભિજીતનો ભાગ કેટલો છે તો અભિજીત આપણે અહીંયા જોઈ શકીએ અભિજીત બીજા નંબર પર છે એટલે અભિજીતનો ભાગ 2 છે એટલે અભિજીતનો ભાગ કેટલો થશે 2/9 ટોટલ 3, 3 ને 2, 5 ને 4, 9 એટલે 2/9 ભાગે અભિજીતને કેટલા મળે છે 30000 તો વહેંચણી પાત્ર નફો એકે કેટલો તો એકે આપણને મળે 1,35,000 તો છેલ્લે 1,35,000 10% એટલે 13,500 આપણો જવાબ આવે આ બધા દાખલાઓ આપણે ગણેલા છે જેથી કરીને એ પણ જોઈ લેજો ખૂબ જ અગત્યનો છે અને આ દાખલો પણ આપણે જોઈએ મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાથી 1/2 પેઢીનો નફો 87,500 છે તો નફાની રકમ શોધવાની પહેલાં તો આપણે શું કરવું પડે તો પહેલાં તો મહેતાને પંડ્યા કરે એટલે પંડ્યાને ધારવું પડે તો પંડ્યાનો 1 અને મહેતાનો 4 ગણો એટલે ×4 એટલે 4 અને પેલાને 1/2 એટલે 2 એટલે આપણને આ પ્રમાણ મળી જાય અને પછી આ જે 87,500 છે અને એ પ્રમાણમાં આપણે વહેંચી દેવાના એટલે એકદમ જ સરળ રીતે આ દાખલો થઈ જાય ત્યાર પછી આપણને 11 માર્ક્સનો એક વાર્ષિક હિસાબ પૂછી શકે અહીંયા પણ એક વાર્ષિક હિસાબ પૂછેલો છે પાર્થિવ અને પ્રિયાવાળો પહેલાં તો ઉપાડ કાં આવે તો મૂડી ખાતાની ઉડાર બાજુ ત્યાર પછી આપણે જોઈએ ઉપાડ પછી આપેલી છે ચોખ્ખી પર તો ખરીદી ક્યાં આવે વેપારમાં મૂડી ક્યાં આવે મૂડી ખાતામાં વેચાણ કાં આવે વેપાર ખાતાની જવા બાજુ આપણને માલ સ્ટોક આપેલો છે ત્યાં આવશે છેલ્લા આપણે કાચા શ્રેયમાં આપેલો એટલે આખરનો છે આ મિલકત લેણામાં લેણું મિલકત લેણામાં મજૂરીની પગાર ખર્ચ છે વેપાર ખર્ચ નફા નુકસાન મકાન મિલકત છે ફર્નિચર મિલકત છે ઓફિસ સાધનો મિલકત એટલે મિલકત લેણામાં પેકિંગ સામગ્રી સ્ટોક છે એટલે મિલકત લેણામાં રોકડ સિલક મિલકત લેણામાં દેવું મૂડી દેવામાં નમૂનાથી વેચેલ માલ આ ખરીદીમાંથી માઇનસ કરવાનો અથવા વેપારની જમા લખી શકો અને બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ ખાસ અગત્યના જે હવાલાઓ છે હવાલા જોઈ લે એટલે દાખલો આપણે ગણતા નથી કારણ કે આપણી પાસે સમય નથી પરંતુ કેટલાક દાખલાઓ આપણે વિડીયો બનાવેલા છે એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણે જોઈ શકીએ પહેલો મૂડી પર 8% અને ઉપર 12% જેટલી મૂડી આપેલી છે એના 8% વ્યાજ કરવાનું છે એટલે મૂડીની નીચે મૂડી પર વ્યાજ મૂડી ખાતાનીમાં મૂડીની નીચે મૂડી પર વ્યાજ બીજી અસર નફા નુકસાન ફાળવણીની ઉધાર અને ઉપાડની નીચે ઉપાડ પર વ્યાજ એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ છે એની નીચે ઉપાડ પર વ્યાજ અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા પણ પાર્થિવ દર માસના અંતે 400 એટલે 400 પર અંતે એટલે 600 જે સોરી 66/12
बार आपणे लेवाना अने 12% लिखी व्याज 400 × 12% એટલે 12/100 અને 66/12 એટલે આપણને વ્યાજ મળે અને જે પ્રિયા છે એમાં આપણે કેટલું લેવાનું છે તો પ્રિયામાં આપણે 6 મહિના લેવાના છે 1/10 છે એટલે ત્યાર પછી ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે એનો મતલબ શું થયો ઉધાર વેચાણમાં ઉમેરવાનું એટલે વેચાણમાં પ્લસ કરવાનું ડિવાઇડરમાં પ્લસ અને જ્યારે વેચાણ નોંધનો સરવાળો એવો પૂછે તો ભૂલથી કેટલો લખાઈ ગયેલો વધુ તો વેચાણમાંથી માઇનસ કરવાનું પણ એની અસર ડિવાઇડરમાં આવશે નહીં આ ખાસ ધ્યાન રાખવાનું 2000ની વધારાની ગલખાદ માંડીવાળો એટલે શું થશે ડિવાઇડરમાંથી માઇનસ કરવાનું અને પછી ગલખાદાના મત માઇનસ કરવાનું મિલકત લેવા બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આખું જ આપણે ડિવાઇડરનું સ્ટ્રક્ચર બનાવવાનું એ કેવી રીતના તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગલખાદનું આખું સ્ટ્રક્ચર આપણે બનાવવાનું છે એ આપણે જોઈ લઈએ અહીંયા જો એ ગલખાદવાળું છે એ બે જ ગલખાદ છે એટલે આખું સ્ટ્રક્ચર નથી બનાવેલું ખાલી બે જ ગલખાદો લખેલી છે ત્યાર પછી આપણે જોઈએ ફર્નિચર જે ફર્નિચર છે ફિટિંગ્સ છે એ નકામું થઈ ગયું છે નકામું થઈ ગયું એટલે મિલકત લેણા બાજુમાંથી માઇનસ કરવાનું અને નફા નુકસાનની ઉધાર આપણે અહીંયા જોઈ લઈએ કે મિલકત લેણા બાજુમાંથી માઇનસ કરેલું છે કે જો નફા નુકસાનની ઉધાર તો તમે જોઈ શકો છો અને મિલકત લેણામાંથી માઇનસ કરેલું છે કે તે પણ જોઈ લઈએ જોઈએ મિલકત લેણામાંથી માઇનસ તમે એ કરેલું છે ફર્નિચરમાંથી છે ને એટલે એ પણ આપણે જોઈ શકીએ ત્યાર પછીનો હવાલો છે એક ગ્રાહકને માલ પૂરો કરવાના કરાર બદલ જે મંજૂર કર્યો એટલે કે દાવો એને પૂરો નથી કરી શક્યો તું શું દાવો આવવાનો તો દાવો કાં આવશે નફા નુકસાનની ઉધાર બાજુ તમે જોઈ શકો કરારભંગનો દાવો અહીંયા જોઈ શકો આ કરારભંગનો દાવો અને બીજી અસર તમે જોઈ શકો મૂડી દેવા બાજુ પર કરારભંગના દાવાની એટલે એ પણ 4000 તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો ચૂકવવાની બાકી મજૂરી મજૂરીમાં લખેલી છે ચૂકવવાની બાકી મજૂરી મજૂરીમાં લખેલી છે પરંતુ પાકા શ્રેયમાં એટલે કે ચૂકવવાની બાકી મજૂરી કાચા શ્રેયમાં લખવાની રહી ગઈ છે મજૂરીમાં લખી એટલે વેપાર ખાતામાં આપણે કંઈ નથી કરવાનું જો વેપાર ખાતામાં મજૂરીમાં કંઈ નહીં કર્યું કેમ કે મજૂરીમાં લખાઈ ગયેલા છે પણ મૂડી દેવા બાજુ પર એની એક અસર આપેલી હશે જે અહીંયા તમે જોઈ શકો છો આ મૂડી દેવા બાજુ પર અસર બસ આટલું જ કરવાનું છે એટલે બીજા કોઈ હવાલા આપણે ધ્યાનમાં લેવા જેવા નથી એટલે આ તો ફક્ત આપણે એક પેપર બનાવ્યું છે જેથી કરીને તમને ખબર પડે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે મોડેલ પેપર 2 પર બનાવીશું જેથી કરીને તમે એટલા પ્રશ્નો કરશો તો અમને કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં આભાર